કે વિભાગ એ અને વિભાગ બી માં કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે કયા પ્રકરણના પૂછાય છે અને કયા વિભાગના કયા પ્રશ્નને કેટલો ગુણભાર મળે છે અને એના સંદર્ભમાં પ્રશ્નપત્રના ઉત્તરો કેટલી આદર્શ રીતે લખી શકાય કે જેમાં સોમાંથી સો ગુણ આ પાસાનેથી મેળવી શકો તો શ્રી મહેશભાઈએ આદર્શ પ્રશ્નપત્રના ઉત્તરો કઈ રીતે લખવા એ આપને દર્શાવ્યું અને આપને મુજવતા જે પ્રશ્ન શરૂઆતમાં હતા તેનું ઉત્તમ માર્ગદર્શન એમણે આપ્યું છે એટલે હવે તમને પણ આ મુજવતા પ્રશ્નોનો જવાબ મળી જ ગયો હશે ખરું ને વિદ્યાર્થી મિત્રો

જેમાં ધોરણ દસ માં ગણિત વિષયમાં આંકડાશાસ્ત્ર તથા ધોરણ બાર કોમર્સમાં આંકડાશાસ્ત્ર વિષયમાં અંતર્વેશન અને બહિર્વેશન તથા સામાયિક શ્રેણીના પરીક્ષાલક્ષી માર્ગદર્શન સાથે થેન્ક યુ